नमस्कार मित्रों, ગુજરાતના જિલ્લાઓની સિરીઝમાં આપણે અગાઉ 5 જિલ્લાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે વલસાડ જિલ્લા વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર મિત્રો, મારું નામ છે સંજય. આપ જોઈ રહ્યા છો નોલેજ ગુરુ એજ્યુકેશનલ હબ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વાત કરું વલસાડ જિલ્લાની, તો વલસાડ જિલ્લાનું મુખ્ય મથક તો વલસાડ. કુલ તાલુકા જોઈએ તો 6, જેની અંદર પહેલો છે વલસાડ, બીજો પારડી, ત્રીજો ધરમપુરા, ચોથો વાપી, પાંચમો છે કપરાડા અને છઠ્ઠો છે ઉમરગામ. આમ કુલ વલસાડ જિલ્લાના કુલ 6 તાલુકા છે. મિત્રો, હવે જોઈએ ક્ષેત્રફળ, તેની કુલ વસ્તી, લિંગ પ્રમાણ, શિશુ લિંગ પ્રમાણ, સાક્ષરતા, સ્ત્રી સાક્ષરતા અને પુરુષ સાક્ષરતા. તો વલસાડ જિલ્લાનું ક્ષેત્રફળ જોઈએ તો 3035 ચોરસ કિમી. કુલ વસ્તીની વાત કરું તો 1,73,068. લિંગ પ્રમાણ 926. શિશુ લિંગ પ્રમાણ છે 926. સાક્ષરતા પ્રમાણ 80.94. સ્ત્રી સાક્ષરતા 74.96. પુરુષ સાક્ષરતા 86.48 છે. મિત્રો, હવે જોઈએ અગત્યના મુદ્દા. તો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે એ છે વલસાડ જિલ્લો. અને કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો નવસારી જિલ્લા સાથે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા ખાતે પડે છે. મિત્રો, કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવાય છે. સૌથી વધુ શહેરી પુરુષ સાક્ષરતા અને સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે વલસાડ જિલ્લો. ત્યારબાદ જોઉં તો વલસાડમાં આવેલું વાપી ઔદ્યોગિક નગરી છે. ચીકુ, હાફૂસ કેરીના ઉત્પાદન માટે વલસાડ જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. વલસાડ તાલુકાની વાત કરીએ તો વલસાડનું પ્રાચીન નામ વલ્લરખંડ છે. વલસાડ એ ઔરંગા નદી કિનારે આવેલું શહેર છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વલસાડ એ ઔરંગા નદી કિનારે આવેલું શહેર છે. વલસાડ ખાતે પશ્ચિમ રેલવેના સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર આવેલું છે. અહીં અતુલ રંગ રસાયણ અને દવા બનાવતું કારખાનું વલસાડમાં આવેલું છે, જેના સ્થાપક છે કસ્તુરભાઈ લાલભાઈ. ત્યારબાદ તિથલ. તો ગુજરાતના દરિયા કિનારે આવેલું પર્યટન સ્થળ તરીકે તિથલ જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો કુંતા. તો કુંતા ખાતે કુંતા નદીના કાંઠે આવેલું ગામ, જ્યાં કુંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આગળ વાત કરીએ સંજાણ બંદરની. તો 1100 વર્ષ પહેલાં ઈરાનથી આવેલા પારસીઓ પવિત્ર અગ્નિ સાથે ભારતમાં સૌ પ્રથમ સંજાણ બંદર પર ઉતર્યા હતા અને એ સમયે સંજાણના રાજા જાદી રાણા હતા. મિત્રો, ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે ઈરાનથી આવેલા પારસીઓ અગ્નિ સાથે ભારતમાં સૌ પ્રથમ કયા બંદર પર ઉતર્યા હતા? તો આવશે જવાબ સંજાણ. અને રાજાનું નામ પૂછાય તો એ રાજાનું નામ છે રાજા જાદી રાણા. ત્યારબાદ જોઈએ તો ઉમરગામ. તો ઉમરગામ ખાતે દરિયા કિનારે આવેલું કુદરતી સૌંદર્ય ધરાવતું વિહારધામ, જ્યાં ફિલ્મોના શૂટિંગના કારણે વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલો છે. ત્યારબાદ જોઈએ તો ઉદવાડા. તો ઉદવાડા ખાતે પારસીઓનું કાશી ગણાય છે. તો ઉદવાડા એ પારસીઓનું કાશી ગણાય છે. એક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બનશે આનાથી. તો ઉદવાડા પારસીઓનું કાશી ગણાય છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે પારસીઓનું કાશી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો એ છે ઉદવાડા. ત્યારબાદ જોઈએ તો ઉદવાડાની અગિયારી ભારતના પારસીઓનું મુખ્ય તીર્થ છે. ઈરાનથી આવેલો પવિત્ર અગ્નિ, જેને આતિશ બહેરામ તરીકે ઓળખવામાં આવે છે, જે આજે પણ અહીં અગિયારીમાં પ્રજ્વલિત છે. ઉદવાડા એ કોલક નદી કિનારે આવેલું છે. તમે આ ચિત્રની અંદર જોઈ રહ્યા છો એ છે આતિશ બહેરામ, જે પવિત્ર અગ્નિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ચેનલ પર તમે નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરજો અને આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આ વિડીયોને તમે તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. આગળ વાત કરીએ તો ધરમપુર ખાતે કવિ મકરંદ દવેનો નંદીગ્રામ આશ્રમ આવેલો છે. ત્યારબાદ વલસાડ જિલ્લાની મુખ્ય નદીની વાત કરું તો ઓરંગા, પાર, કોલક અને દમણગંગા આ મુખ્ય 4 નદીઓ વલસાડ જિલ્લાની છે. ત્યારબાદ વાત કરીએ તો મ્યુઝિયમ. તો મ્યુઝિયમ એ કેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ખાતે આવેલું છે, જે બહુ ફેમસ મ્યુઝિયમ છે. ત્યારબાદ જોઈએ તો વલસાડ જિલ્લાના બંદરો વિશે. તો કોલક, મરોલી, ઉમરગામ,
उमरसाड़ी अने वलसाड। आ बधा ज बंदरो कुल 5 बंदरो ए वलसाड जिल्लानी अंदर आवेला छे। मित्रों आ साथे गुजरातना जिल्लाओनी सीरीज में आज आपणे वलसाड जिल्ला विषे अभ्यास कर्यो। मित्रों आ वीडियो तमने केवो लाग्यो छे जरूर थी मने कमेंट बॉक्स में जणावजो अने आ वीडियो ने जरूर थी तमे लाइक करजो अने तमारा मित्रों ने शेर करवानुं ना भूलता। अने जो आ चेनल पर तमे नवा हो तो जरूर थी सब्सक्राइब बटन ने क्लिक करजो अने बाजू में आपेल बेल आइकन ने जरूर थी क्लिक करी लेजो जेथी मारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन आपने समयसर मळती रहे।